નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય ઠાકોર, ફરી એકવાર ઈ-લર્નિંગ માં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, યુનિટ 5 તરફ આગળ વધીએ છીએ. યુનિટ 5 મી એન્ડ માય ફેમિલી, હું અને મારું કુટુંબ, અને પુસ્તકમાં છે મી ટુ, હું પણ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડબલ્યુએચ ક્વેશ્ચન્સ આપણે લઈએ છીએ. સાદા વર્તમાનકાળમાં આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ જેવા કે હુ, વોટ, વેર, વેન, વિચ અને વાય ને પ્રશ્નવાક્ય કેવી રીતે બને તે આપણે સમજીએ. હુ એટલે કોણ અને કોને, વેન એટલે ક્યારે કયા સમયે, વેર એટલે ક્યાં કઈ જગ્યાએ, વાય એટલે શા માટે કયા કારણે, અને વિચ એટલે કયું અથવા કઈ, અને હાઉ લોંગ એટલે ક્યાં સુધી. તો મિત્રો, અહીં અસર્ટિવ સેન્ટેન્સીસ આપણે જોઈએ, વિધાન વાક્યો, અને અહીં ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે, આની પરથી બનાવ્યા છે. ધ એન્ટ્સ લીવ ઇન એન્ટ હિલ, કીડીઓ રાફડામાં રહે છે. તો એન્ટ હિલ એ સ્થળની જગ્યા છે, એટલે વેર વડે પ્રશ્ન બનશે. વેર ડુ ધ એન્ટ્સ લીવ, કીડીઓ ક્યાં રહે છે. તો ડુનો ઉપયોગ થયો છે. ડુ એટલા માટે વપરાયું છે કે સાદા વર્તમાનકાળમાં જ્યારે પ્રશ્નવાક્ય આવે તો ડુનો ઉપયોગ થાય છે, અને વેર એટલે જગ્યા બતાવવા માટે, એટલે કે આ એન્ટ હિલ સ્થળ છે એને હટાવવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. અ વોચમેન ગાર્ડ્સ અવર હાઉસ, હુ ગાર્ડ્સ અવર હાઉસ, તો વોચમેનની જગ્યાએ હુનો ઉપયોગ કર્યો છે. અ રેબિટ લાઇક્સ ટુ ઇટ કેરટ, સસલું ગાજર ખાવાનું ગમે છે સસલા. તો વોટ ડઝ અ રેબિટ લાઇક ટુ ઇટ, તો રેબિટ એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે ડઝમાં ડઝનો ઉપયોગ થયો છે, અને ડઝ વપરાયું એટલે લાઇક આવ્યું છે, અને વસ્તુનું નામ છે એટલે વોટ, વસ્તુનું નામ હટાવીને વોટનો ઉપયોગ કરે છે. We celebrate the Independence Day on 15th August every year. આપણે 15મી ઓગસ્ટે દર વર્ષે ઉજવીએ છીએ, સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ. When do we celebrate the Independence Day, ક્યારે આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ. તો when, તો સમય છે એટલે એના દર્શાવવા માટે વેનનો ઉપયોગ થયો. રાધા goes to the market to sell vegetables, રાધા શાક માર્કેટે જાય છે. એવરી મોર્નિંગ, દરેક સવારે શાકભાજી વેચવા માટે શાક માર્કેટ જાય છે. વાય ડઝ રાધા ગો ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ, કેમ જાય છે રાધા દરેક સવારે માર્કેટ. વાય, તો સેલ વેજીટેબલ, શાકભાજી વેચવા માટે. તો અહીંયા વાયનો ઉપયોગ થયો, વાય એટલે કેમ. છઠ્ઠું, ચિલ્ડ્રન લાઇક એન્ડ લાઇક ધ રેડ કલર એવરી વેરી મચ, બાળકોને લાલ કલર ખૂબ ગમે છે. વિચ કલર ડુ ધ ચિલ્ડ્રન લાઇક વેરી મચ, બાળકોને કયો રંગ ગમે છે, રેડ કલર, તો કયો રંગ. ધ એલિફન્ટ લીવ્સ ફોર અબાઉટ 70 યર્સ, હાથી લગભગ 70 વર્ષ જીવે છે. તો કેટલા વર્ષ, હાઉ લોંગ ડઝ ધ એલિફન્ટ લીવ, કેટલું લાંબુ જીવે છે. તો મિત્રો, તમે જોયું ડબલ્યુ એચ પ્રશ્નો, એની જોડે ડુ ડઝનો ઉપયોગ થાય છે, કરતા અને ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે, અને વિચ પ્લસ નાઉન, ડુ ડઝ પ્લસ કરતા અને ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એક્ટિવિટી 1 જોઈએ, તો એમાં છે કે તમારે પ્રશ્નો ડબલ્યુએચ કૌંસમાં આપેલા છે, એનો ઉપયોગ કરવાનો છે. સોલ્જર્સ યુઝ રાઇફલ એન્ડ મશીન ગન્સ ટુ પ્રોટેક્ટ અસ, હુ, વોટ અને વાય વડે બનાવે. તો હુ વડે બનાવીએ, હુ યુઝ રાઇફલ્સ એન્ડ મશીન ગન્સ ટુ પ્રોટેક્ટ અસ, કોણ. તો સોલ્જર શબ્દ કાઢીને હુ લગાવવાનો છે. વોટ, તો વોટ એટલે વસ્તુનું નામ, તો રાઇફલ અને મશીન ગનને હટાવી દેવાનું. વોટ ડુ સોલ્જર્સ યુઝ ટુ પ્રોટેક્ટ અસ, આપણી સુરક્ષા કરવા માટે શું વાપરે છે. એ જ રીતે વાય, કેમ, વાય ડુ સોલ્જર્સ યુઝ રાઇફલ્સ એન્ડ મશીન ગન્સ, તો કારણ અહીં આગળ હટાવ્યું, વાય ટુ પ્રોટેક્ટ અસ એ હટાવ્યું, બરાબર. એ જ રીતે બીજું, ધ લાયન લીવ્સ ઇન અ ડેન, સિંહ ડેન એટલે ગુફામાં રહે છે. તો તમારે હુ વડે, તો હુ લીવ્સ ઇન અ ડેન, કોણ ગુફામાં રહે છે, અને વેર, વેર ડઝ ધ લાયન લીવ, બરાબર. તો મિત્રો, આ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે, તો આગળ તમે બનાવશો. હવે આપણે એક્ટિવિટી 2 તરફ જોઈએ, તો એમાં તમારે અહીંયા આગળ એક વાક્ય આપ્યું છે. મહેશભાઈ ગોઝ ટુ ધ સયાજી લાઇબ્રેરી એવરી ડે એટ 8 AM ટુ રીડ ન્યૂઝ પેપર. મહેશભાઈ સયાજી લાઇબ્રેરીમાં રોજ સવારે 8 વાગે ન્યૂઝ પેપર વાંચવા જાય છે. તો ન્યૂઝ પેપર વાંચવા માટે જાય છે, તો અહીંયા તમારે વેર, હુ, વોટ, વાય અને વેન આના વડે પ્રશ્નો બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન, વાય ડઝ મહેશભાઈ ગો ટુ ધ સયાજી લાઇબ્રેરી એવરી ડે, શા માટે મહેશભાઈ સયાજી લાઇબ્રેરી રોજ જાય છે. બીજું, વેર ડઝ મહેશભાઈ ગો ટુ રીડ ન્યૂઝ પેપર, મહેશભાઈ ક્યાં વાંચવા માટે જાય છે. ત્રીજું, હુ ગોઝ ટુ ધ સયાજી લાઇબ્રેરી એવરી ડે, વેન, કોણ સયાજી લાઇબ્રેરી જાય છે, ક્યારે. વોટ ડઝ મહેશભાઈ ડુ ઇન ધ સયાજી લાઇબ્રેરી, સયાજી લાઇબ્રેરીમાં મહેશભાઈ શું કરે છે. બીજું, મિસિસ અધવરી ટીચિસ ઇંગ્લિશ ઇન શારદા ગર્લ્સ હાઈસ્કૂલ, મિસિસ અધવરી, શ્રીમતી અધવરી શારદા ગર્લ્સ હાઈસ્કૂલમાં અંગ્રેજી શીખવાડે છે.
ચલો એના પરથી આપણે પ્રશ્ન બનાવીએ. વેર ડઝ મિસિસ અધવર્યુ ટીચ ઇંગ્લિશ, ક્યાં મિસિસ અધવર્યુ અંગ્રેજી શીખવાડે છે. હુ ટીચિસ ઇંગ્લિશ ઇન શારદા ગર્લ્સ હાઈસ્કૂલ, કોણ શારદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ઇંગ્લિશ શીખવાડે છે. વિચ સબ્જેક્ટ ડઝ મિસિસ અધવર્યુ ટીચ ઇન શારદા ગર્લ્સ હાઈસ્કૂલ, કયો વિષય શીખવાડે છે શારદા ગર્લ્સ હાઈસ્કૂલમાં. ઇન વિચ સ્કૂલ ડઝ ધ મિસિસ અસ અધવર્યુ ટીચ ઇંગ્લિશ, કઈ સ્કૂલમાં મિસિસ અધવર્યુ અંગ્રેજી શીખવાડે છે. તો મિત્રો આ જ રીતે તમારે આ ત્રીજું પણ તમારે આ કરવાનું છે, એ તમે જાતે કરશો. હવે એક્ટિવિટી થ્રી જોઈએ. પહેલું આ શબ્દો આપ્યા છે એના ક્રિયાપદો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. યામિનીઝ ફાધર, યામિનીના પિતા ગોપાલભાઈ, રન્સ અ રેસ્ટોરન્ટ, એક રેસ્ટોરન્ટ ચલાવે છે. હી ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તે દરરોજ સવારે વહેલા ઉઠે છે. ફર્સ્ટ હી ગોઝ ટુ ધ માર્કેટ, પ્રથમ એ શાક માર્કેટ જાય છે. હી બાયઝ ફ્રેશ વેજીટેબલ્સ, તે તાજા શાકભાજી ખરીદે છે. હી બ્રિંગ્સ ધેમ ટુ ધ કિચન ઇન ધ રેસ્ટોરન્ટ, તે તેમને રેસ્ટોરન્ટની અંદર લાવે છે. ગોપાલભાઈ એન્ડ હિઝ વાઇફ વોશ ધેમ કેરફુલી, ગોપાલભાઈ અને તેમની પત્ની તેને ધ્યાનપૂર્વક સાફ કરે છે. દે કટ સ્લાઈસ એન્ડ વોશ ધેમ, તેઓ તેને કાપે છે અને ફરી ધુએ છે. ધેન દે મેક ધ ફૂડ, ત્યાર પછી ખોરાક બનાવે છે. દે પ્રિપેર ડિલિશિયસ આઈટમ, તે લોકો સુંદર મસ્ત વાનગીઓ બનાવે છે. એવરીબડી લાઇક્સ ધેમ, દરેક એ વાનગીઓને પસંદ કરે છે. હવે મિત્રો એક્ટિવિટી ફોર છે, એમાં આઈની જગ્યાએ અક્ષયનો ઉપયોગ કરીને પેરેગ્રાફ ફરી લખવાનો છે. તો આઈ છે પ્રથમ પુરુષ છે, અક્ષય એ ત્રીજો પુરુષ એકવચન છે. તો ત્રીજો પુરુષ એકવચન આવે તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસનો ઉપયોગ થાય છે, તમને આ ખબર છે. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો શું આવશે, અક્ષય ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ ગો ફોર ફૂટબોલ પ્રેક્ટિસ, આમાં ગોઝ ફોર ફૂટબોલ પ્રેક્ટિસ. હી રિટર્ન્સ હોમ અરાઉન્ડ 10 o'clock, ધેન હી વોચિસ સમ ચિલ્ડ્રન્સ પ્રોગ્રામ ઓન ધ ટીવી, ધેન હી ટેક્સ લંચ, આફ્ટર લંચ હી રીડ્સ ન્યૂઝ પેપર એન્ડ મેગેઝીન. ઓકે મિત્રો એ રીતે હવે એક્ટિવિટી 5 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નો બનાવવાના છે તમારે. મિસ્ટર કિશોરભાઈ પટેલ સ્પીક્સ ઇંગ્લિશ વેલ એન્ડ ફ્લુઅન્ટલી, મિસ્ટર કિશોરભાઈ પટેલ અંગ્રેજી સારું અને સ્પષ્ટ વાંચે છે. હુ, તો હુ વડે જ્યારે પ્રશ્ન બનાવે તો નામની જગ્યાએ હુ અને હુની જગ્યાએ નામ. તો હુ સ્પીક્સ ઇંગ્લિશ વેલ એન્ડ ફ્લુઅન્ટલી, ક્યારે કહે છે, કોણ સારું અને સ્પષ્ટ ઇંગ્લિશ બોલે છે. એ જ રીતે સોહન પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે, તો વોટ અને હુ વડે બને. તો હુ આગળ માટે આપણે નામ કાઢીને કાઢીશું, હુ પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે. અને એ જ રીતે વોટ માટે બનાવીશું, વોટ ડઝ સોહન પ્લે એવરી સન્ડે. એ જ રીતે મિત્રો અહીંયા આગળ તમે હુ વોટ વેર વેન વડે પ્રશ્નો બનાવવાના છે. તો તમે આ રીતે શબ્દોનો અહીંયા આગળ લોપ કરી અને પ્રશ્નો બનાવશો. હવે આપણે એક્ટિવિટી 6 તરફ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. શાંતિલાલ ઇઝ અ પોસ્ટમેન, શાંતિલાલ એક ટપાલી છે. હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તે વહેલી સવારે ઉઠે છે. હી કેરીઝ બેગ્સ હિઝ બેગ ઓફ લેટર, તે પોતાની કાગળોની બેગ પોતાની સાથે લઈને જાય છે. હી વર્ક્સ વેરી હાર્ડ, તે ઘણી મહેનત કરે છે, પુષ્કળ મહેનત કરે છે. હી ઇઝ એન ઓનેસ્ટ મેન, તે એક પ્રામાણિક માણસ છે. હી વિયર્સ અ ખાખી યુનિફોર્મ એવરી ડે, કહે છે તે ખાખી યુનિફોર્મ પહેરે છે. એવરી ડે પીપલ વેઇટ ફોર હિમ, દરરોજ લોકો તેમની રાહ જુએ છે. હી ઇઝ અ વેરી યુઝફુલ મેમ્બર ઓફ ધ સોસાયટી, તે સમાજના એક ઉપયોગી વ્યક્તિ છે. હવે અહીંયા આગળ થોડીક પાઠના આધારે ખાલી જગ્યા આપી છે, જોઈ લઈએ મિત્રો. એક્ટિવિટી 7 ખરા ખોટાની નિશાની કરવાની છે. એન્ડ્સ આર લેઝી, કીડીઓ આળસુ છે, તો રોંગ, ખોટું આવે, ખૂબ મહેનતું હોય છે. સોલ્જર એન્ડ્સ ગો ફોર સર્ચિંગ ફોર ફૂડ, સોલ્જર જે સૈનિક કીડીઓ છે એ ખોરાક શોધવા જાય છે, તો ખોટું આવે. એન્ડ્સ નેવર ફાઇટ વિથ અધર મેમ્બર ઓફ ધ ગ્રુપ, ગ્રુપના બીજા વ્યક્તિ મેમ્બર સાથે કીડીઓ કોઈ દિવસ ઝઘડતી નથી, તો ટ્રુ આવશે. એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ, તો કીડીઓની જીવન ઘણું શાંતિમય છે, ટ્રુ આવે. ધ ક્વીન એન્ડ ગીવ્સ બર્થ ટુ યંગ વન, રાણી જે કીડી છે એ બચ્ચાને જન્મ આપે છે, તો ટ્રુ. ધ ગ્રીન ફ્લાય ઇઝ એન્ડ સ્કાવ, કે છે જે ગ્રીન ફ્લાય છે એ કીડીઓની કે છે કાવ છે, એટલે ગાય છે, તો ટ્રુ આવશે. હવે એક્ટિવિટી 8 જોઈએ. એક્ટિવિટી 8માં અહીંયા આગળ આપ્યું છે સિનોનિમ્સ તમારે આપવાના, સામાન્યથી ક્રીચર એટલે પ્રાણી,
તો એનિમલ એટલે પ્રાણી, સર્ચ ફોર એટલે શોધવું, તો ફાઇન્ડ એટલે શોધવું, કાઇન્ડઝ એટલે પ્રકાર, તો વરાયટી એટલે પ્રકાર, ફેચ એટલે ખેંચવું, તો બ્રિંગ એટલે ખેંચી લાવવું, રો એટલે લાઈન કતાર હરોળ, અને લાઈન એટલે પણ કતાર હરોળ, ટાઈની એટલે નાનું, તો સ્મોલ એનું સામાનાર્થી થશે. હવે થોડા વિરોધી જોઈએ. ટાઈનીનું, ટાઈની એટલે નાનું, તો બિગ એટલે મોટું, પ્લેઝન્ટ એટલે આનંદદાયક, તો અનપ્લેઝન્ટ એટલે ન ગમે તેવું. હવે અહીંયા આગળ રો અને રો બંનેનો ઉચ્ચાર સમાન છે, પણ સ્પેલિંગમાં આરઓ ડબલ્યુ છે, અહીં આરએ ડબલ્યુ છે. આરઓ ડબલ્યુ રો એટલે હર હરોળ, અને આરએ ડબલ્યુ રો એટલે કાચું અપક્વ. અને અહીંયા આગળ વીકેન્ડ અને વીકેન્ડમાં પણ એ જ રીતે લીધું છે. વીકેન્ડમાં સેટરડે અને સન્ડે છે, શનિ રવિ છે. અને અહીંયા આગળ વીકેન્ડ અથવા વીકેન્ડ્સની સાથે હંમેશા પ્રેપોઝિશન્સ એટ અને ઓન વપરાય છે. ઇન વપરાતું નથી, તે ખાસ નોંધ લેવા જેવી છે. એટલે આ રીતે ઉદાહરણ તરીકે, દેવ અટેન્ડ્સ મ્યુઝિક ક્લાસ એટ અથવા ઓન વીકેન્ડ્સ. દેવ શનિ રવિએ સંગીતના વર્ગોમાં હાજરી આપે છે. દેવ અટેન્ડ્સ મ્યુઝિક ક્લાસીસ ઇન વીકેન્ડ, તો ઇન વીકેન્ડ આ ખોટું, આ રીતે ના બોલી શકાય. ઓકે, હવે થોડા એમસીક્યુ છે, તો એમસીક્યુ વાળા પ્રશ્નો જોઈ લઈએ મિત્રો. પહેલું છે એક્ટિવિટી 7માં, ખાલી જગ્યા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ એટ વીકેન્ડ, તો હુ આવશે? બરાબર, વોટ, હુ, વીચ અને વેરમાંથી હુ આવે? હુ અટેન્ડ્સ કરાટે ક્લાસીસ એટ વીકેન્ડ, કોણ કહે છે વીકેન્ડમાં કરાટે ક્લાસીસ અટેન્ડ કરે છે? બીજું આવશે વેર, વેર ડુ નિશા એન્ડ દિશા વર્ક, નિશા અને દિશા ક્યાં કામ કરે છે? થર્ડ આવશે, વોટ ડીડ ધે બાય ફ્રોમ ધ માર્કેટ, તેઓ માર્કેટમાંથી શું ખરીદે છે? ચોથું, વાય ડુ ધ એન્ડ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેના, કીડીઓ શા માટે એકબીજાના એન્ટેના અડે છે? પાંચમું, વેર ડુ ધ સોલ્જર એન્ટ લીવ, સોલ્જર કીડીઓ ક્યાં રહે છે? છઠ્ઠું, હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ, કે છે બચ્ચાની કોણ સુરક્ષા કરે છે? સાતમું, ડુ યુ પ્લીઝ હેલ્પ મી, શું તું મને મદદ કરીશ? આઠમું, વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર, લક્ષ્મણ મોરસ મિક્સ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? નવમું, વેર ઇઝ ફૈઝાન ફ્રોમ, ફૈઝાન ક્યાંથી આવ્યો છે? દસમું, વેન ડઝ ડૉક્ટર ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ, ડૉક્ટર ઉપાધ્યાય પેશન્ટને ક્યારે એક્ઝામિન કરે છે? તો મિત્રો, આ રીતે અહીંયા આગળ આપણું પાર્ટ 5 જે છે, લેસન યુનિટ 5, એનું ગ્રામર સેક્શન અહીં પૂરું થાય છે. હવે મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં આગળ વધીએ છીએ. યુનિટ 5, મી ટુ, હું પણ, આપણે એમાં એક્ટિવિટી 2 જોવાની છે, મી એન્ડ માય ફેમિલી, હું અને મારી કુટુંબ. તો લિસન એન્ડ રીડ એમાં પહેલી એ એક્ટિવિટી છે, ધ્યાનથી સાંભળજો. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ્સ, મને ખાતરી છે કે તમે કીડીઓ વિશે ઘણી બધી વસ્તુઓ જાણો છો. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની એન્ડ હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિચર, કે છે ચાલો આપણે આ નાના અને ખૂબ મહેનતુ અને ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી ક્રિચર વિશે આપણે સમજીએ. આગળ વધીએ મિત્રો, અહીં કીડીઓની વાત કરી છે, એના તસવીરો ફોટોગ્રાફ્સ આપ્યા છે. લુક એટ ધ પિક્ચર, નીચેના ચિત્ર તરફ જુઓ. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ, કીડીઓ શું કરી રહી છે? ધે આર ટોકિંગ, તેઓ વાતો કરી રહી છે. ડુ ધે ટોક, શું તેઓ વાતો કરે છે? યસ, હાઉ કેન ધે ટોક, કઈ રીતે તેઓ વાતો કરે છે? ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજીસ, તેઓ પોતાના ફિલર્સ અને અથવા તો એન્ટેના જે માથા પર હોય છે એને અડે છે અને એકબીજા સાથે વાતો કરે છે, સંદેશોની આપ લે કરે છે. વોચ અ રો ઓફ એન્ટ્સ, કીડીઓની લાઈન જુઓ. ઇચ એન્ટ ટચિસ અધર એન્ડ્સ વિથ ફિલર, દરેક કીડી બીજી કીડી સાથે એના જે ફિલર્સ છે એના એન્ટેના છે એને અડે છે. વી ઓલવેઝ સી ધ એન્ડ્સ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ, આપણે કીડીઓને હંમેશા જોઈએ છીએ પણ તેના પ્રત્યે અટેન્શન એટલે આપણે એને ધ્યાન આપતા નથી. વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ ઓર એન્ટ હિલ, તેઓ આરામદાયક ઘરમાં રહે છે. અને નેસ્ટ એટલે માળો અથવા એન્ટ હિલ એટલે આપણી ભાષામાં રાફડો કહેવાય. ઇચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ, દરેક રાફડામાં ઘણી બધી રૂમ્સ હોય છે, એના દરમાં ઘણી બહુ બધી રૂમો હોય. એન્ડ પેસેજીસ, અને ગલિયારા હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ એટલે બચ્ચા, અને બીજી જે રૂમો છે એ બચ્ચા માટે એ શું કહે છે, નર્સરી તરીકે વપરાય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વ ક્વાર્ટર્સ, જે કામદાર કીડીઓ છે એમના માટે અલગ એના ક્વાર્ટર્સ છે, અલગ એના મકાન છે, રૂમો છે. ધ વર્કર્સ સર્ચ ધ એન્ડ ફેચ ધ ફૂડ
ઇન્ટુ ધ એન્ટ હિલ. કહેશે જે વર્કર કીડીઓ છે એ ખોરાકને શોધમાં જાય છે અને ખોરાકને રાફડામાં લાવે છે, ખેંચી લાવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ, અમુક જે રૂમો છે એ સ્ટોર હાઉસ છે, એટલે સંગ્રહ ગૃહ છે. ફોર ફૂડ, જે ખોરાકનો સંગ્રહ કરે છે. સોલ્જર્સ હેવ સેપરેટ, સોલ્જર લોકોને અલગ બેરેક્સ, તો સોલ્જરને અલગ બેરેક્સ હોય છે રહેવા માટે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ, જે સૈનિક કીડીઓ છે એ ખોરાક શોધવા માટે બહાર જતી નથી. વર્કર્સ, સોલ્જર્સ એન્ડ ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન, જે કામદાર છે, સૈનિકો છે અને સાફ સફાઈ કર્મચારીઓ છે એ બચ્ચાને ખલેલ પહોંચાડતા નથી, નુકસાન પહોંચાડતા નથી. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. ધ ગ્રબ્સ, બચ્ચા, યંગ વન, ગ્રબ્સ એટલે બચ્ચાને નુકસાન નથી પહોંચાડતા. ધે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ, તે ગ્રુપના બીજા વ્યક્તિઓ સાથે કોઈ દિવસ લડતા નથી. સો એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ, તેથી કીડીઓનું જે જીવન છે એ ઘણું આરામદાયક કહી શકાય. અહીં મિત્રો તમે ચિત્રમાં કીડીઓને તમે એનું જીવન દિનચર્યા બતાવી છે. ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 યર્સ, જે રાણી કીડી છે એ લગભગ 15 વર્ષ જીવે છે. ઇટ લેઝ એગ્સ, તે ઈંડા મૂકે છે. એગ્સ આર હેચ્ડ એન્ડ ગ્રબ્સ કમ આઉટ, ઈંડાને સેવવામાં આવે છે અને એમાંથી બચ્ચા બહાર આવે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ, જે સૈનિકો છે એ તેની સુરક્ષા કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ, જે કીડીઓ છે એ, જે વર્કર એટલે કામદાર કીડીઓ છે એ એને ખવડાવે છે અને સાફસૂફી કરે છે. દે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન, તેઓ તેને એક્સરસાઇઝ કરવા માટે, કસરત કરવા માટે અને સૂર્યપ્રકાશમાં લાવે છે. સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ એન્ટ હિલ, જે કીડીનો રાપડો છે એમાં બીજા જીવજંતુઓ પણ રહે છે. ધે આર બીટલ્સ, સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાય, તે કહે છે એક પ્રકારના બીટલ એવા જીવજંતુઓ આવે છે, નાની કીડીઓ આવે છે અને ગ્રીન ફ્લાય પણ એક રહે છે, લીલી એક પ્રકારનો માખી જે કહેવાય એ રહે છે ત્યાં. વાય ડુ એન્ટ્સ કીપ ધીસ ક્રીચર્સ ઇન ધેર હોમ, શા માટે કીડીઓ છે આ બધા જીવજંતુઓને પોતાના ઘરમાં રાખે છે. ફોર મેની રીઝન્સ, ઘણા બધા કારણો છે. સમ ફોર પ્લેઝન્ટ સ્મેલ, અમુક સુગંધીદાર, આનંદદાયક સુગંધી આપે છે. સમ આર જસ્ટ પેટ્સ, અમુક પાલતું છે. એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ, અને એમને આપણે જેમ કૂતરા બિલાડીને આનંદ માટે રાખીએ છીએ એમ આનંદ માટે રાખે છે. અધર ગીવ્સ સ્વીટ જ્યુસીસ, અને બીજા છે એ મીઠો રસ આપે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ એન્ડ સ્કાવ, જે લીલી માખી છે એ કીડીઓની કહે છે ગાય છે, જેમ આપણે ગાયને દોઈએ છીએ એ રીતે. ધ એન્ડ ટ્રેન ટુ ગીવ હની ડ્યુ લાઇક મિલ્ક, કહે છે આ જે કીડીઓ છે એને એવી રીતે ટ્રેનિંગ આપે છે, હની ડ્યુ એટલે મીઠો રસ એને લાઈન આપે છે. ધ મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ, આપણે જેમ ગાયને આપણે દોઈએ છીએ એમ એ લોકો એને દોહે છે. આશા રાખું છું કે આજના સેશનમાં આપને ઘણી મજા આવી છે. ફરી એકવાર રસપ્રદ વિડીયો સાથે અવાજ ફરી મળીશું. ત્યાં સુધી વિજય ઠાકોર મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.